Hello everyone. Today we'll see the civil trials phases in different stages. Earlier we have seen the civil matters, pre-trial matters, how to proceedings in the courts. ठीक है? तो आने अंदर civil trial phases में सु सु जे different stages आपने जो stages in proceedings of civil suits in India. इंडिया ने अंदर खास करीने जो है तो in first stage suit is instituted. એટલે કે સ્યુટ ફાઇલ કરવામાં આવે, ભાઈ કેસ ફાઇલ કરવામાં આવે જ્યાં જ્યુરિડિક્શન હોય, જે તે એરિયાને જ્યુરિડિક્શન અધિકાર ક્ષેત્રને અનુકૂળ લગતું હોય ત્યાં. આફ્ટર એડમિશન ઓફ સ્યુટ સમન્સ આર ઇશ્યુડ ટુ ડિફેન્ડન્ટ. એઝ વી સેડ ઇન ધ અર્લિયર સ્લાઇડ્સ, અર્લિયર લેક્ચર, જેટ ભાઈ સ્યુટ્સ આપ્યા પછી સામેવાળા પાર્ટીને સમન્સ આપવું જરૂરી છે અથવા એને નોટિસ આપવી જરૂરી છે. ડિફેન્ડન્ટ ફાઇલ રિટર્ન સ્ટેટમેન્ટ આપશે. ઇટ્સ નોટ રિપ્લાય ટુ ધ પ્લેન્ટિવ્સ હુ ફાઇલ એ સ્યુટ. જેને કેસ ફાઇલ કર્યો છે એને શોર્ટ રિપ્લાય આપશે. ઇફ ડિપેન્ડન્ટ હેઝ એની સેટ ઓફ ક્લેમ ધેન હી કેન રેઝ હિયર. જો ડિપેન્ડન્ટને એવું લાગતું ભાઈ આ ક્લેમને સેટ ઓફ કરવા જેવું છે તો એ કંઈ પણ ઇસ્યુ રહેશ અથવા એના માટે રહેશ કંઈ વાતો ઘટો કરી શકે છે. આફ્ટર એક્ઝામિનિંગ અબાઉટ થિંગ્સ કોર્ટ ફ્રેમ્સ ઇસ્યુ. જ્યારે આ બધું તપાસ થઈ ગયા પછી કોર્ટ એને ઇસ્યુ ફ્રેમ કરવામાં આવશે. ઇન ધીસ સ્ટેજ પાર્ટીઝ પ્રેઝન્ટ ધેર એવિડન્સ ટુ સપોર્ટ ધેર કન્ટેન્શન. જે પણ એમને તકલીફ હોય, તકરાર હોય એના રિલેટેડ એને કન્ટેન્ટ અને સબૂત આપવા જરૂરી રહેશે, જે તે ફેક્ટ્સ લઈને હકીકતોને ધ્યાનમાં લઈને. એક્ઝામિનેશન ઓફ વિટનેસ થશે અને આર્ગ્યુમેન્ટ અને જજમેન્ટ અને ડિગ્રી. બરાબર, આ જે છે એ 9 સ્ટેપ છે, બટ 18 સ્ટેપ છે. જે મેં તમને કીધું હતું કે ભાઈ હું લાસ્ટ સ્લાઇડની અંદર એક લાસ્ટ ફોટો હશે જેની અંદર બધા સ્ટેજીસનું લખેલું હશે ડિટેલિંગ વાઇઝ, તો એ પણ આપણે જોઈ લઈશું. પણ હવે આની અંદર જે ઇમ્પોર્ટન્ટ સ્ટેજીસ જે છે એમાંની અમુક સ્લાઇડ્સ મેં લીધી છે, એટલે આપણે એ જોઈએ. ટ્રાયલ ફેઝની અંદર જોઈએ તો પ્લેન્ટિફ એવિડન્સ, ક્રોસ એક્ઝામિનેશન ઓફ પ્લેન્ટિફ એવિડન્સ, ડિફેન્ડન્ટ એવિડન્સ, ક્રોસ એક્ઝામિન ડિફેન્ડન્ટ એવિડન્સ, આ રીતના પ્રોસેસ થાય છે. ફાઇનલ આર્ગ્યુમેન્ટ્સ, જજમેન્ટ ફેઝ, જજમેન્ટ ડિગ્રી, રિવ્યુ ઓફ ડિગ્રી, અપીલ એન્ડ એક્ઝિક્યુશન ઓફ ડિગ્રી. ઠીક છે, આ બધું કોર્ટના અંડરમની અંદર, કોર્ટની અંદર તમે સિવિલ મેટર્સ ફાઇલ કરો ત્યારે આ પ્રોસિજર ફોલો કરવી જરૂરી છે. ફાઇનલ આર્ગ્યુમેન્ટ્સ બધાને ખબર હશે શું ક્યારે હોય છે. બરાબર, ફાઇનલ આર્ગ્યુમેન્ટ ક્યારે હોય અને કેવા સ્ટેજીસ ઉપર એને કરવામાં આવે છે, તો એ આપણે જોઈએ કે ફાઇનલ આર્ગ્યુમેન્ટમાં શું આવશે. તો વન્સ ધ એવિડન્સ હેઝ બીન સબમિટેડ એન્ડ ક્રોસ એક્ઝામિનેશન ઇઝ કન્ડક્ટેડ બાય ધ પ્લેન્ટિફ એન્ડ ધ ડિફેન્ડન્ટ. શું કીધું છે, બંને સાઇડના બંને સબૂતો સબમિટ થઈ જાય, બંને સાઇડની બધી તપાસો પૂરી થઈ જાય અને બોથ સાઇડ્સ આર એલાઉડ ટુ પ્રેઝન્ટ અ સમરી ઓફ ધર કેસીસ એન્ડ એવિડન્સ ટુ ધ જજીસ ઇન ધ ફાઇનલ આર્ગ્યુમેન્ટ સેશન. ત્યારે જતાં એની ફાઇનલ આર્ગ્યુમેન્ટ માટે એ કેસ રેડી થઈ જાય છે. બરાબર, આ ફાઇનલ આર્ગ્યુમેન્ટ માટેની આટલી બધી પ્રોસેસમાંથી નીકળવું પડે છે. પછી એના પછી જજમેન્ટ, કે આફ્ટર ધ ફાઇનલ આર્ગ્યુમેન્ટ ધ કોર્ટ મે ગીવ ધ જજમેન્ટ ઓન ધ સેમ ડે ઓર મે એડજર્ન ધ કોર્ટ ફોર ધ ફર્ધર ડેટ. ડિપેન્ડ્સ ઓન ધ જજીસ, હી હેઝ અ ડિસ્ક્રેશનરી પાવર ટુ ગીવ અ જજમેન્ટ ઓન ધ સેમ ડેટ ઓર ઓન ધ અનધર ડેટ. ઠીક છે ભાઈ, એ તો ગમે ત્યારે આપી શકે છે, એટલે એને જજમેન્ટ માટે ડેટ મોકૂફ પણ રાખી શકે છે. ઇફ ધ કોર્ટ ડઝ નોટ ગીવ ધ જજમેન્ટ ઇમિડિયેટલી ધેન ઇટ ટ્રાઇઝ ટુ ગીવ ધ જજમેન્ટ વિધિન 15 ડેઝ. જો તરત ના આપે તો એને 15 દિવસની અંદર આપવાનો પ્રયત્ન કરશે. ઇટ ટ્રાઇઝ. હાઉએવર, ઇફ ધ જજમેન્ટ ઇઝ નોટ પ્રોનાઉન્સ વિધિન ધ 30 ડેઝ ઓફ ફાઇનલ હિયરિંગ then the court needs to record his reason for doing so. જો 30 દિવસની અંદર જો જજમેન્ટ ના આપે તો કોર્ટને રેકોર્ડ કરવું પડે કે શા માટે નથી આપી શકી. The judgment is dated and signed by the judge and the copy of judgment is given to both the party. Here is the important sentence we can say. The judgment is dated, જ્યારે જજમેન્ટ આપે ત્યારે એ signed by the judges હોય અને copy of the judgment is given to the both party અને બંને પાર્ટીને એ જજમેન્ટ આપવામાં આવે છે. The judgment contains the decision taken by court on all the issues that were framed by the court in the beginning. જ્યારે કોર્ટે સ્ટાર્ટિંગમાં જે ઇસ્યુઝ ફ્રેમ કરવાની વાત થઈ હતી એમાં જે કોર્ટે એના ડિપેન્ડ ઉપર એને પોતાના ડિસિઝન આપ્યા હોય અને રીઝન લખ્યા હોય ભાઈ આ કારણોસર આ બાબતને લઈને આ સિવિલ મેટરની અંદર આ સિવિલ પ્રોસિજર કોર્ટમાં આ આવી રીતે અને થાય છે અને તેની રીતે મેં જજમેન્ટ પાસ કર્યું છે. બધા ઇસ્યુનું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરીને એના જજમેન્ટ રાઇટિંગ કરેલું હોય છે. તમે જ્યારે જજમેન્ટ કોઈ કોપી જોશો તો તમને ધ્યાનમાં આવશે, એટલે જજમેન્ટ ડાઉનલોડ કરજો.
કોઈ પણ કેસ સિવિલ મેટર્સ નો, સિવિલ મેટર નો ખાસ કરીને, બરાબર, જેથી તમને આઈડિયા આવશે કે જજમેન્ટ કેવી રીતે ઓર્ડર પાસ કરે છે એન્ડ પ્લસ જજમેન્ટ કેવું હોય છે. ધ જજમેન્ટ ઓલ્સો ઇન્ક્લુડ્સ ધ સેટ ઓફ મેનસ પ્રોફિટ્સ ઓર એની અધર ક્લેમ્સ ટુ બી મેડ ટુ આઈધર ઓફ ધ પાર્ટીઝ. ધ પાર્ટી ઇન હુઝ ફેવર ધ જજમેન્ટ ઇઝ પાસ ઇઝ નોન એ ડિગ્રી હોલ્ડર. ઠીક છે, જેની ફેવરમાં પાસ થયું હોય એને ડિગ્રી હોલ્ડર તરીકે માનવામાં આવે છે. એન્ડ ધ પાર્ટી અગેન્સ્ટ હુમ ધ જજમેન્ટ ઇઝ પાસ ઇઝ કોલ જજમેન્ટ ડેટર. ઠીક છે, કે જજમેન્ટ ડેટર એને માનવામાં છે. આ બંને તમારા બેઝિક નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. નાવ રિવ્યુ ઓફ જજમેન્ટ. આફ્ટર જજમેન્ટ ધ રિવ્યુ કેન બી ફાઇલ્ડ બાય ધ એપ્લિકેશન ફોર રિવ્યુ જજમેન્ટ ઇફ પાર્ટી ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ જજમેન્ટ. જ્યારે પાર્ટી સેટિસ્ફાઈડ ના હોય કોઈ પણ સામે જેની અગેન્સ્ટમાં થયું છે તો એ રિવ્યુ માટે આપી શકે છે. ઇફ ધ કોર્ટ ફીલ્સ દેર આર નોટ સફિશિયન્ટ ગ્રાઉન્ડ ફોર ધ રિવ્યુ ધેન ઇટ મે રિજેક્ટ ધ એપ્લિકેશન. જેમ કે આ તો સિવિલ મેટરની વાત થઈ, પણ ક્રિમિનલ મેટરમાં પણ રિવ્યુ ફાઇલ કરવામાં આવે છે, તો એની અંદર પણ જો કોર્ટ સેટિસ્ફાઈડ ના હોય અને ગ્રાઉન્ડ બરાબર રિઝન ના હોય તો કોર્ટ એને રિજેક્ટ પણ કરી શકે છે એપ્લિકેશનને. ધ કોર્ટ મે ઓલ્સો રિજેક્ટ ધ એપ્લિકેશન ઇફ ઇટ વોઝ બેઝ ઓન ધ સમ ન્યુ એવિડન્સ. Unless strict proof is provided that the party was earlier unaware of it. જ્યારે સ્ટ્રીક્ટલી કે ભાઈ અમુક વસ્તુ તે અમે બાય એરર કોઈ રહી ગયું હોય અને ધ્યાનમાં ના હોય સબૂતને અથવા એવું હોય તો એની અંદર એ રિવ્યુ માટે એપ્લિકેશન આપીને એમને રિક્વેસ્ટ કરી શકે છે. ઓલ્સો વેન એપ્લિકેશન ફોર રિવ્યુ ઇઝ રિસીવ બાય ધ કોર્ટ ઇટ શેલ સેન્ડ એ નોટિસ ટુ ધ અધર પાર્ટી ઇન ઓર્ડર ઓફ ફોર હિમ ઓર હર ટુ અપિયર એન્ડ પ્રેઝન્ટ હિઝ સાઇડ્સ. જ્યારે રિવ્યુ માટે રિસીવ થાય કોર્ટ જ્યારે એપ્લિકેશન લઈ લે તો સામેવાળી પાર્ટીને જણાવવું પડે છે કે ભાઈ રિવ્યુ અમને માંગ્યું છે, નાવ યુ હેવ ટુ અટેન્ડ ધ કોર્ટ એન્ડ પ્રેઝન્ટ ધ યોર સાઇડ. ઇફ ધ એપ્લિકેશન ઇઝ ગ્રાન્ટેડ એન્ડ ધ જજમેન્ટ હેઝ બીન પાસ ઇટ કેન નોટ બી રિવ્યુડ ફર્ધર. જ્યારે એપ્લિકેશન ગ્રાન્ટેડ થઈ જાય અને જજમેન્ટ પાસ થઈ જાય નાવ બેઝિસ ઉપર, તો એના પછી બીજી વખત રિવ્યુ ફાઇલ ના કરી શકે. એટલે કે રિવ્યુ ફર્ધર એના માટે એ પ્રોસિજરમાં ના જઈ શકે, અગેન કરી શકે. નાવ અપીલ. જ્યારે નીચેની કોર્ટમાં સેટિસ્ફાઈડ ના થાય પાર્ટી તો અપીલેટ કોર્ટમાં જાય, ઓબ્વિયસલી, બરાબર. એટલે એ પાર્ટી મે અપીલ ઇન અપીલેટ કોર્ટ અગેન્સ્ટ ધ ઓરિજિનલ જ્યુરિડિક્સ ઓરિજિનલ જજમેન્ટ ઓફ ડિગ્રી. એ મેમોરેન્ડમ નીડ્સ ટુ બી ફાઇલ ઇન ધ અપીલેટ કોર્ટ સ્પેસિફાઈંગ ધ ગ્રાઉન્ડ્સ ઓફ ઓબ્જેક્શન્સ. એને ગ્રાઉન્ડ્સ ઓફ ઓબ્જેક્શન ભાઈ જે મુદ્દાઓ ઉઠાવે છે એ અપીલેટ કોર્ટમાં એને સ્પેસિફાઈંગ જણાવવું પડશે. એ અપીલેટ મે બી રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ ધ સિક્યુરિટી ફોર પોસ્ટ. જે પણ પૈસા હોય એના માટે સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પડશે. કોર્ટ મે એક્સેપ્ટ રિજેક્ટ ઓર સેન્ડ બેક ધ અપીલ ટુ ધ અપીલેટ ફોર મોડિફિકેશન. જો કે સુધારો વધારો હોય તો એને કદાચ એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી શકે, રિજેક્ટ કરી શકે અથવા પાછી પણ મોકલી શકે અપીલને, બરાબર, અપીલેટવાળાને. ધ અપીલેટ કોર્ટ ફાઇન્ડ સફિશિયન્ટ કોઝ ફોર સ્ટે ઓન ધ એક્ઝિક્યુશન ઓફ ડિગ્રી ધેન ઇટ મે ઓર્ડર ટુ ડૂ સો. જો એ સફિશિયન્ટ એમને જણાય કે ભાઈ આ જે ડિગ્રી અથવા જજમેન્ટ લોઅર કોર્ટનું પાસ થયું છે અને એની અંદર જો સ્ટે લાવવું છે તો એ લાવી શકે છે. ઇફ ધ અપીલેટ કોર્ટ એક્સેપ્ટ ધ અપીલ ઇટ શેલ સેન્ડ એ નોટિસ ટુ ધ લોઅર કોર્ટ સો ધેટ ઇટ કેન ડિસ્પેચ ધ રેકોર્ડ રેલેવન્ટ ટુ ધ કેસ ટુ ધ અપીલેટ કોર્ટ. બરાબર, એટલે લોઅર કોર્ટને એને જણાવવું પડે છે ભાઈ અપીલ અહીંયા આવી છે અને અપીલને લઈને કોઈ પણ ઇસ્યુઝ હોય, ડિગ્રીને લઈને કોઈ પણ ઇસ્યુઝ હોય તો એ જણાવવું જરૂરી પડે છે અને રેકોર્ડ એને બધા ડિસ્પેચ કરવામાં આવે છે. એટલે જેટલું બી રેકોર્ડિંગ, એટલે રેકોર્ડ મીન્સ તમારા જે સબૂતો હોય, તમારી જે ફાઇલ હોય, એ બધી અપીલેટ કોર્ટમાં ડિસ્પેચ કરવાની હોય છે. ધ અપીલેટ કોર્ટ વિલ સેન્ડ એ નોટિસ ફોર ધ ડે ઓફ હિયરિંગ એન્ડ વિલ રિહિયર ધ કેસીસ. ધ અપીલેટ કોર્ટ મે કન્ફર્મ વેરી ઓર રિવર્સ ધ ઓરિજિનલ ડિગ્રી ઇન ઇટ્સ જજમેન્ટ. તો એની અંદર અપીલેટ કોર્ટ એની અંદર નોટિસ મોકલશે હિયરિંગ પાર્ટીને, બંને કેસ પાછા ભરવામાં આવશે અને એને કન્ફર્મ કરવામાં આવશે પાછું જોઈને ઓરિજિનલ જે ડિગ્રી છે એના જજમેન્ટને ધ્યાનમાં રાખીને. નાવ એક્ઝિક્યુશન ઓફ ડિગ્રી એટ ધ ફાઇનલ સ્ટેજ. ઇફ ધ જજમેન્ટ ડેટર નીડ્સ ટુ પે મની હી કેન સબમિટ ઇટ ઇન ધ કોર્ટ ઓર આઉટસાઇડ ધ કોર્ટ એઝ વેલ. ઇફ ધ પેમેન્ટ ઇઝ મેડ આઉટસાઇડ ધ કોર્ટ ધેન ધ એવિડન્સ ઓફ ધ પેમેન્ટ નીડ્સ ટુ બી પ્રોડ્યુસ. જો આઉટ ઓફ કોર્ટ એને કરી દીધું હોય પેમેન્ટ તો એને રિસિપ્ટ અથવા કોઈ પણ એને એવિડન્સ આપવું પડશે. વેન ધ પેમેન્ટ ઇઝ મેડ ધેન જજમેન્ટ ડેટર નીડ્સ ટુ સેન્ડ અન એક્નોલેજમેન્ટ. જે કીધું એ ટુ ધ ડિગ્રી હોલ્ડરને જો પેમેન્ટ ઇઝ મેડ જજમેન્ટ ડેટર જ્યારે એને કરી દીધું હોય તો એને એક્નોલેજમેન્ટ જેમ કે રિસિપ્ટ આપ્યું. ઇફ ધ જજમેન્ટ ડેટર ફેલ્સ ટુ કમ્પ્લાય ધ ડિગ્રી ધેન ધ ડિગ્રી હોલ્ડર મે ફાઇલ અને એપ્લિકેશન ફોર રિઝ્યુકેશન ઓફ ડિગ્રી. જો એ ફેલ થઈ જાય આ કેસમાં એપ્લિકેશન અને ડિગ્રીમાં જો એ ના કરી શકે તો એને પાછી એપ્લિકેશન એક્ઝિક્યુશન માટે આપી શકે છે.
Application needs to be filed in the place of judgment debtor's residence. જ્યાં જજમેન્ટ ડેટર્સ અગેન્સ્ટ પાર્ટી હોય એના એની જગ્યાએ જે એપ્લિકેશન ફાઇલ કરી શકાય. ધ ડિક્રી હોલ્ડર મે રિક્વેસ્ટ ધ કોર્ટ ટુ આસિસ્ટ હિમ બાય ઇધર ડિલિવરિંગ ધ પ્રોપર્ટી અરેસ્ટ ઓર ડિટેન્શન ઓફ પર્સન ઓર એની અધર રિલીફ ગ્રાન્ટેડ ઇન ધ ડિગ્રી. તો ડિગ્રી હોલ્ડરને રિક્વેસ્ટ કરવામાં આવશે અને આસિસ્ટ કરવામાં આવશે, ભાઈ તમે આ જે બી પ્રોપર્ટી અને જે અરેસ્ટ ઓર ડિટેન્શન ઓફ પર્સન છે એને લઈને જો કોઈ પણ નુકસાન થયું તો અમને રિલીફ અને ગ્રાન્ટ આપવામાં આવે જલ્દી. The judgment debtor is issued a notice to show cause against executions. If no satisfactory response is shown for the show cause notice, then the court may issue order to execute the same. ठीक है, એટલે કે ભાઈ જ્યારે જજમેન્ટ ડેટર ને ઇસ્યુ નોટિસ કરવામાં આવે શો કોઝ એક્શન એક્ઝિક્યુશન બરાબર અગેન્સ્ટ એક્ઝિક્યુશન કરવામાં આવે તો એને સેટિસ્ફેક્ટરી રિસ્પોન્સ આપવો જરૂરી પડે છે. અધરવાઇઝ એ કોર્ટમાં ઓર્ડર માટે એક્ઝિક્યુટ ઓફ ધ ડિગ્રી માટે કેસ ફાઇલ કરી શકે. આ પિક્સ સ્ક્રીનશોટ લઈ લેજો અને મેં ગ્રુપમાં પણ તમને આપ્યો હતો કે જેથી કરીને તમે એક્ઝામની અંદર લખી શકો કે સ્ટેજીસ ઓફ સિવિલ સ્યુટ્સમાં શું આવશે. તો સૌથી પહેલાં પ્રેઝન્ટેશન ઓફ પ્લેન્ટ, સર્વિસ ઓફ સમન્સ ઓન ડિફેન્ડન્ટ, અપીયરન્સ ઓફ પાર્ટીઝ, એક્સ પાર્ટે ડિગ્રી, ઇન્ટરલોક્યુટરી પ્રોસિડિંગ્સ, ફાઇલિંગ ઓફ રિટર્ન સ્ટેટમેન્ટ બાય ડિફેન્ડન્ટ, production of document by parties, plaintiff and defendant both parties, examination of parties, discovery and inspections, admission, framing of issue by the court, summoning and attendance of witness, hearing of suits and examination of witness, then arguments, 15 judgments, 16 preparation of decree, 17 appeal, review, revision, and last execution of decree. This is most important stage proceedings of the civil suits. And this is the end of your civil matters and preparation of the pre-trials in civil matters. Thank you very much. In the moot court, this is enough thing for the moot court subject.